દરેક દેશ અને પ્રદેશમાં ખેતી માટે ખેડૂતોની પોતાની કઈક વિશેષ પદ્ધતિ હોય છે। ડાંગ જિલ્લામાં પણ આદિવાસીઓ પરંપરાગત આદર પદ્ધતિથી ખેતી કરે છે। આદિવાસીઓની આ વર્ષો જૂની પરંપરાગત પદ્ધતિએ ડાંગ જિલ્લાને 100% ઓર્ગોનિક જિલ્લો બનાવી દીધો છે। ચોમાસું આવતા જ ખેડૂતો ગેલમાં આવી જાય છે અને ખેતીના કામે લાગી જાય છે। દરેક દેશ અને પ્રદેશની ખેતી કરવાની પોતાની કઈક અલગ પદ્ધતિ હોય છે। ડાંગ જિલ્લામાં પણ આદિવાસી ખેડૂતો પોતાની પરંપરા મુજબ વર્ષોથી જૂની આદર પદ્ધતિ મુજબ ખેતી કરે છે, જેને આદર કહેવામાં આવે છે। ડાંગનું જંગલ એ પાનખર જંગલ છે। ચોમાસા પહેલા આદિવાસી ખેડૂતો જંગલમાં કુદરતી રીતે ખરી પડેલા વૃક્ષોના પાન અને ડાળખા એકત્રિત કરી જમીન ઉપર પાથરે છે અને એમાં આગ લગાવે છે। આગને કારણે સૂકા બિયારણ સાથે જમીનમાં રહેલ બેક્ટેરિયા પણ નાશ પામે છે। વિવિધ પ્રકારની વનસ્પતિના પાન અને ડાળીઓની રાખ તૈયાર થાય છે, જે ફોસ્ફરસ અને પોટેશિયમનું કામ કરે છે। જમીન ઉપર હોય અને તેના ઉપર વરસાદી પાણી પડે એટલે આ રાખ જમીનમાં ઊંડે ઉતરે છે અને આદિવાસી ખેડૂતો સૈકાઓથી આ જ પદ્ધતિ અપનાવી અને ખેતી કરે છે। આજની પેઢીએ પણ અપનાવી છે, જેઓ બહારના કોઈ પણ રાસાયણિક ખાતરનો ઉપયોગ કર્યા વગર સારો એવો પાક મેળવે છે। મારું નામ કમલેશભાઈ સુમાભાઈ ગાયકવાડ, હું રહેવાસી જાખાના, તાલુકા આહવા, જિલ્લો ડાંગ। અમે આદર તૈયાર કરીએ છીએ, પહેલાં તો એને એકઠા કરીએ છીએ, એકઠા કરીને પછી એને અહીંયા એક જગ્યા પર બધી પાથરીએ છીએ, બધું પાથરી પછી એના ઉપર માટી નાખી અને એને બાળીએ છીએ, આ આદરને તૈયાર કરીએ છીએ। આ આદર તૈયાર થઈ જાય પછી વરસાદ આવે પછી એમાં બિયારણ નાખે, બિયારણ અમે ઉગાડીએ છીએ। બિયારણ ઉગાડ્યા પછી એમાં કોઈ જાતનું રાસાયણિક ખાતર અમે વપરાશ કરતા નથી, એટલે એ પાક અમે વાવી દઈએ। વાવ્યા પછી એ પાક તૈયાર થાય, એને રાસાયણિક વગરનું પાક થાય એ માટે અમે આવી રીતે ખેતીનો ઉપયોગ કરીએ। આદરમાં શું શું વાપરાય? આદરમાં અમે ડાંગર છે, પછી અડદ, ઘઉં, નાગલી ને અડદ, આ બધું અમે જમીનમાં ખેતી કરીએ છીએ। આદર જોઈએ તૈયાર કરે એમાં શું શું વપરાશમાં આવે વનસ્પતિમાં? એમાં આ પાંદડા, પછી અમુક ડાળખીઓ, અમુક વનસ્પતિ, હરેક જાતના બધા જ ઝાડ મૂળ પાનમાંથી બધું ભેગા કરીએ છીએ અને બધું એમાં આદરમાં નાખીએ છીએ એમ। મારું નામ સોમાભાઈ જાનુભાઈ ગાયકવાડ, હું જાખાણા રહું છું। હવે આજે આદર પદ્ધતિથી ખેતી કરે તમે, શું પરંપરાગત છે ખેતી? તો ખેતીની હાલમાં અમે ડા પાડીએ, એનાથી આદર કરીએ, આદર પર છે ને માટી નાખીએ વંટોળી અને એનાથી તરું તૈયાર થાય। બાળીને તૈયાર કરીને અમે એના રોપણી કરે, રોપણીથી પછી પાક આવે એને 3 માસ પછી, એટલે કાપત ચાલુ, પછી બીજું ખાતર નાખીએ નહીં। ગુજરાત સરકારના વિવિધ વિભાગોના અધિકારીઓ દ્વારા ખેડૂતોને ખેતી માટે માર્ગદર્શન આપવામાં આવે છે। આત્મા પ્રોજેક્ટના અધિકારીઓએ પણ ડાંગમાં વર્ષો જૂની ચાલતી આવેલા પદ્ધતિ યોગ્ય હોવાનું જણાવતા તેમાં વૈજ્ઞાનિક ફાયદા કહ્યા છે। ઉલ્લેખનીય છે કે ડાંગમાં તૈયાર કરવામાં આવતા નાગલી, ડાંગર, અડદ સહિતના પાકોને જોતા આ પદ્ધતિએ ડાંગ જિલ્લાને 100% ઓર્ગેનિક જિલ્લો બનાવી દીધો છે। નમસ્કાર ખેડૂત મિત્રો, હું ડૉક્ટર પ્રતિક જાવીયા, વૈજ્ઞાનિક પાક ઉત્પાદન કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈ। આજે આપણે આદરની વાત કરીએ તો આપણા ડાંગ જિલ્લાની અંદર ખૂબ જ જૂની પ્રથા આદર સચવાઈ રહી છે, પરંતુ એ પ્રથાને લીધે જમીનની અંદર રહેલા સૂક્ષ્મ જીવાણો મરી જાય છે અને આપણા ડાંગરના ધરોને પૂરતું પોષણ મળતું નથી, અને એ પ્રથાથી આપણે જંગલના પણ ઘણા બધા જાળી જાખરા છે, આપણે છાણિયું ખાતર છે એને બાળી દઈએ છીએ, એટલે એનું પણ આપણે નુકસાન થાય છે, આપણો સેન્દ્રિય દ્રવ્ય કાર્બન ઓછો થઈએ છીએ। એના બદલે આપણે વૈજ્ઞાનિક સંશોધિત આપણે ગાદી ક્યાં વધતીથી જો આપણે ધરું બનાવીએ તો એની અંદર પણ આપણે સારામાં સારા ધરું અને નિંદામણનો પ્રશ્ન આપણે ઉકેલી શકીએ છીએ। જે આદરની અંદર જે આપણે ફાયદા મળે છે કે ધરું એની અંદર નિંદામણ નથી નીકળતું અને આપણે ધરું આરામથી ઉપાડી શકીએ, એ જ બંને ફાયદા આપણે ગાદી કેરામાં પણ મળી શકે છે, કારણ કે ગાદી કેરો આપણે ઊંચા બનાવતા હોય છે, જેથી એને આપણે જ્યારે ધરું ઉપાડીએ ત્યારે આરામથી અને આખા ધરું ઉપડી જતા હોય છે અને
લાઈન માં આપણે ધરોની અંદર લાઈન ગાદી કેરાની અંદર લાઈન માં ધરો કરીએ જેથી આપણે કચરો પણ આરામથી કાઢી શકતા હોય છે. થોડી મહેનત આપણે એની અંદર વધારે પડે છે, પણ આ રીતે ગાદી કેરા કરીને ધરો બનાવવાથી ધરો બી સારા બનશે. ધરો એ ધરોને આપણે રોપવાથી એની અંદર ફૂટ પણ વધારે આવશે અને આપણે જમીન અને જંગલ આપણી જે પ્રકૃતિ છે એને નુકસાન કરતા પણ આપણે અટકાવી શકીએ છીએ. બસ ડાંગમાં માત્ર અનાજ જ નહીં પણ ફળ અને શાકભાજી પકવતા ખેડૂતો પણ આદર પદ્ધતિ અપનાવે છે, જેનાથી ગરીબ ખેડૂતો ઓછા ખર્ચે મબલક પાક મેળવી અને સદ્ધર બન્યા છે.